પાલિકાની સામાન્ય સભામાં શૂન્યકાળ દરમિયાન થયેલી શાબ્દિક ટપાટપીના પગલે શાસકો વિપક્ષ વચ્ચે આરોપ પ્રત્યાચારો થયા હતા। સભામાં ઝીરો અવર્સની બોલવાની તક ન મળતા વિપક્ષે હંગામો મચાવ્યો હતો અને એક પણ કામ પર ચર્ચા વગર જ 42 મિનિટમાં સભા પૂરી કરી દેવાઈ હતી। સભામાં ઝીરો અવર્સ શરૂ થતાં જ વિરોધ પક્ષે ચર્ચામાં બોલવાની તક આપવાની માંગ કરી હતી। કોર્પોરેટર ગેમર દેસાઈએ કટાક્ષ કરતા કહ્યું હતું કે સરસ્વતી માતા કમળ પર બિરાજમાન છે। આગામી કાળી ચૌદશ જેવી રીતે કકડાટ કાઢવામાં પર ચાર રસ્તા પર ઝાડુ નાખવામાં આવે છે તેવી રીતે ગુજરાતભરમાંથી કકડાટ કાઢવાનો છે। ઝીરો અવર્સના શાસક નેતા અમિત રાજપૂતે કહ્યું હતું કે હું શપથ લઉં છું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ તમામ ભગવાનને માનું છું। તેમણે દિલ્હીમાં આપના મંત્રી પર પ્રહાર કરી કહ્યું હતું કે ભાજપ એક હાથમાં વિકાસ તો બીજા હાથમાં ધર્મને લઈને ચાલે છે। આ અંગે વિપક્ષી ધર્મની રાજનીતિ બંધ કરી વિકાસ પર ચર્ચા કરવાનો કઈ હંગામો કર્યો હતો। જોકે ત્યાં સુધી સભાધ્યક્ષે શૂન્યકાળની અવધિએ પૂર્ણ કરી વિરોધ પક્ષને સતત બીજી સામાન્ય સભામાં બોલાવવાની તક ન આપતા વિપક્ષ લાલચોળ થઈ ડાયાસ સુધી ઘસી ગઈ હતી। ઉપરાંત નીચે બેસી નારેબાજી પણ કરી હતી। આ દરમિયાન સદન ભાજપ દ્વારા ખાલિસ્તાન મુર્દાબાદ, જ્યારે આપ દ્વારા જય શ્રીરામના નારાથી ગુંજી ઉઠી હતી। પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સૌથી પહેલા હું શુભેચ્છા આપું છું। દિવાળીના મહાપર્વની આજથી શરૂઆત થઈ ગઈ છે। પ્રકાશના અજવાસના અજ્ઞાનથી અજવાળા જ્ઞાન તરફ લઈ જતા, અંધારાથી અજવાળા તરફ લઈ જતા આ મહાપર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। સાથે સાથે વિક્રમ સંવત 2079ની શરૂઆત થવા જઈ રહી છે। 5 દિવસ પછી નવા વર્ષનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આપ સૌને, આપ સૌ શુભેચ્છકોને, આપ સૌ દર્શક મિત્રોને આમ આદમી પાર્ટી તરફથી આપ સૌને નવા વર્ષના હાર્દિક અભિનંદન, નૂતન વર્ષના હું હાર્દિક અભિનંદન પાઠવું છું। મુખ્ય જે વાતો કરવાની છે, વાતો હતી કે આજે ચૂંટણીના પડઘમ જ્યારે વાગી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભા હતી। સામાન્ય સભામાં લગભગ 93 કામ તાકીદના કામ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા। અમે અગાઉ 2 કલાક અગાઉ પણ માંગ્યા હતા કે કયા કયા તાકીદના કામો રજૂ કરવામાં આવ્યા છે, પણ મેયરશ્રીએ આ કામ પણ ના પાડી દીધી। સામાન્ય સભા દરમિયાન અમે માંગ કરી હતી કે ઝીરો અવર્સમાં પણ વિપક્ષને બોલવાની તક આપવામાં આવે। સુરતની જનતાએ 16 લાખ મત આપી અને વિપક્ષ તરીકેનો અમને જે જનાદેશ આપ્યો છે એટલા માટે આપ્યો છે કે સુરતના હિતમાં અમે અમારી વાત બોર્ડમાં રજૂ કરી શકીએ, સુરતની જનતા માટે અમે અમારી રજૂઆતો સરકાર સુધી પહોંચાડી શકીએ। એના માટે સામાન્ય સભામાં અમારે બોલવાનું હોય છે। સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે મહાનગરપાલિકાના આ સામાન્ય સભાના બોર્ડમાં મેયર શ્રી અધ્યક્ષ હોય છે। આ મેયર સુરત મહાનગરપાલિકાના મેયર છે, એણે ભૂલી જવું જોઈએ કે હું ભાજપની મેયર છું। એ એવું સમજે છે કે હું ભાજપની મેયર છું એટલે હું ભાજપના સભ્યને બોલવા દઈશ। ગત સામાન્ય સભામાં હું હાજર નહોતો ત્યારે સભાની વિપક્ષની આગેવાની મારા સાથી ઉપનેતા એવા ડૉક્ટર શ્રી કિશોરભાઈ રૂપારેલીએ લીધી હતી, પણ ત્યારે પણ બોલવા દેવામાં આવ્યા નહોતા। આજ રોજ પણ વિપક્ષનો અવાજ દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીના મેયરે વિપક્ષને ઝીરો વર્ષમાં બોલવા નહીં દેવાનું નક્કી કર્યું હતું। એમને ખબર હતી કે અલગ અલગ મુદ્દાએ ભાજપ ઘેરાયેલું છે। એ ભાજપ કે જે વિકાસની માત્ર વાતો કરતું હતું, પણ આ ભાજપ હવે ખબર પડી ગઈ કે અમારા વિકાસની જે વાતો છે એ વિકાસની વાતો માત્ર ને માત્ર બણગા છે, વિકાસની વાતો હવે ચાલી શકે એમ નથી, એટલે અમારો અવાજ દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। હમણાં ગત ટીપી કમિટીની મિટિંગની અંદર ટીપી 24 મોટા વરાછાની ટીપીની અંદર એક પ્લોટ હતો, એ મોકાનો પ્લોટ ભારતીય જનતા પાર્ટીએ પોતાના મળત્યાને આપી દે અને સુરત મહાનગરપાલિકાને ઓછામાં ઓછું 35-40 કરોડ રૂપિયાનું નુકસાન એક પ્લોટ મારફતે કર્યું છે, ત્યારે અમે આ બાબતે વાત કરવાના હતા। એમને ખબર પડી ગઈ કે આ લોકો આ મુદ્દે આપણને ઘેરવાના છે, ત્યારે મારે આ પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર પડી ગઈ કે ભારતીય જનતા પાર્ટીના 93 કાઉન્સિલરો જે ચૂંટાઈને આવ્યા છે એણે સુરતની જનતા એટલા માટે મત આપ્યા છે કે સુરતના હિતમાં એ લોકો નિર્ણય લે, નહીં કે કોઈ બાદશાહના ખોળે બેસી અને બાદશાહના હિતમાં નિર્ણય લેવામાં આવે। આ કાયર મહાનગરપાલિકાના કાઉન્સિલરોમાં ભારતીય જનતા પાર્ટીના 5-7 કાઉન્સિલરો એવા પણ છે કે જેમણે અમને છુપી રીતે એમ કીધું કે તમે આનો વિરોધ કરો, આ સુરત મહાનગરપાલિકાના હિતની વાત નથી, આ આપણી સંસ્થાને સુરત શહેરની જનતાના નુકસાનની વાત છે। નમસ્કાર, સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા
જીરો અવર્સમાં એમને બોલવાની તક નહીં આપવાના કારણે એમણે આ સભામાં ખૂબ મોટો હોબાળો કરીને આજે સુરત શહેરના વિકાસના એજન્ડાના કામો તેમજ આવનારી આ દિવાળીની રજાઓને કારણે તાકીદના કામો કે જેના થકી વિકાસના કામોને સુરત શહેરને વધુમાં વધુ પ્રગતિ થાય અને વધુ ને વધુ વિકાસ થકી લોકોના રોડ રસ્તા ડ્રેનેજ તમામ સુવિધાઓ લોકો સુધી પહોંચાડવાની નેમ સાથેની જ્યારે એ સમગ્ર મહિના દરમિયાન એક સામાન્ય સભા મળતી હોય છે પણ એ સભામાં પણ વિપક્ષને કોઈ પણ પ્રકારની ચર્ચામાં રસ હોતો નથી. હંમેશ તેઓ મીડિયાની સામે પોતાનું પ્રભુત્વ બતાવવા માટે શહેરના વિકાસને અવરોધરૂપ બનતા આવ્યા છે અને એના જ કારણે આજે એમણે આ સામાન્ય સભામાં ઝીરો અવર્સ દરમિયાન ખૂબ જ ધમાલ કરીને આ સભામાં ખલેલ પહોંચાડી અને અંતે સભાને આપણે તમામ કામો સાથેની મંજૂરી સાથે આ સભા પૂર્ણ કરવામાં આવી. આજે સાધારણ સામાન્ય સભામાં ઝીરો અવર્સમાં મેં એવું કીધું કે હું ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ કૃષ્ણ અને ભગવાન શ્રી રામને મારા દેવ માનું છું, હું ભગવાન માનું છું અને કાયમની પૂજા કરીશ. એ મેં શપથ લીધી અને એમાં આમ આદમી પાર્ટીનો વિરોધ થયો. એ લોકો આખો મુદ્દો બીજા માર્ગ લઈ જવાનો કોશિશ કરે છે. મારા ભગવાન હોય અને હું એક હિન્દુ ધર્મથી રહું છું, હિન્દુ ધર્મમાં છું, એટલે મારો અધિકાર છે કે મારા દેવી દેવતાનો પૂજા કરવું અને એમને સાચે રીતે કેવી રીતના આપણે દેવી દેવતાને લોકો સમક્ષ મૂકીને અને એની આરાધના થઈ શકે એ માટેનું મેં પ્રયત્ન કર્યા હતા. જેમાં આમ આદમી પાર્ટી બીજો મુદ્દો લઈ આવી, પણ હું ગેરંટી આપું છું કે આ લોકો ફક્ત ને ફક્ત માત્ર ચૂંટણી સુધી જ મંદિર જશે, એની હું ગેરંટી 100% આપું છું. અને એ લોકોએ વાત કરી કે સુરતમાં મંદિર તોડવામાં એવું કંઈ બનાવ જ નથી, એના કરતાં વધારે મંદિરો દિલ્હીમાં તોડવામાં આવ્યા છે જેના સંપૂર્ણ પુરાવા